દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે કરંટ દરિયા કિનારે 8-10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. દરિયામાં કરંટ હોવાથી સહેલાણીઓને નાહવા પર પ્રતિબંધ. પોલીસ વડાના આદેશથી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે કરંટ લાગ્યો. દ્વારકાના દરિયા કિનારે 8-10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. અનિલ અમારી સાથે જોડાઈ ગયા છે. અનિલ, દરિયામાં કરંટ હોવાથી સહેલાણીઓ નાહવા પર પ્રતિબંધ, કારણ કે ગઈકાલે બોર તો હતા પણ તેમ છતાં સહેલાણીઓ નાહી રહ્યા હતા. આજે કેવી પરિસ્થિતિ છે ત્યાં, કેવા દ્રશ્યો જોવા મળ્યા? જી પ્રીતિ, ગઈકાલે જે સંદેશ ન્યૂઝના અહેવાલ જે દર્શાવવામાં આવ્યા હતા કે સહેલાણીઓ જે દરિયામાં ભારે કરંટ વચ્ચે જોખમી સ્નાન કરી રહ્યા હતા, ત્યારે સંદેશ ન્યૂઝની આ મોહિમ ચલાવવાથી બાદમાં તંત્ર સફાળું જાગ્યું છે. ક્યાંક ને ક્યાંક જિલ્લા એસપી નીતિશ પાંડેવાળા છે, તેમની સૂચનાઓ અનુસાર આજ રોજ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને કોઈ પણ સહેલાણીઓએ તેમને દરિયાથી દૂર ખસેડી દેવામાં આવ્યા છે. અને હાલમાં પણ દરિયામાં કરંટ છે અને 10-12 ઊંચા મોજા ઉછળી રહ્યા છે, જેમ કે ભડકેશ્વર મહાદેવનું મંદિર છે, ગાયત્રી મંદિર છે, સંગમરાયણ છે, લાઇટ હાઉસ છે, આવા દરેક જે દરિયા કિનાર વિસ્તારો છે ત્યાં ઊંચા ઊંચા મોજા હાલ ઉછળી રહ્યા છે. અને ક્યાંક ને ક્યાંક જે તંત્ર સફાળું જાગ્યું છે અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત હાલમાં ગોઠવી દેવામાં આવ્યો છે અને સહેલાણીઓને બિલકુલ દરિયા કિનારે પણ જવાની મનાઈ ફરમાવી છે. જી આભાર તમામ વિગતો માટે.